નમસ્કાર મિત્રો, જય માતાજી. અજય દેવભૂમિ દ્વારકા જિલ્લો જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લો મુખ્ય મથક કયું છે? મુખ્ય મથક છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા છે. દ્વારકાનું મુખ્ય મથક છે ખંભાળિયા. દ્વારકામાં ખંભાળિયા, ઓખામંડળ, ભાણવડ, કલ્યાણપુર ચાર તાલુકા આવેલ છે. દ્વારકામાં એક અખાત અને એક સાગર, એટલે કે ઉત્તર તરફ કચ્છનો અખાત લાગે છે અને પશ્ચિમ તરફ અરબ સાગરને સ્પર્શે છે. તેમજ પૂર્વ બાજુ જામનગર જિલ્લાને સરહદ ધરાવે છે અને નીચે એટલે કે દક્ષિણ તરફ પોરબંદરની સરહદ ધરાવે છે. આ જિલ્લાની રચના નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2013 એ જામનગર જિલ્લામાંથી આ જિલ્લાની રચના કરી હતી. કયા જિલ્લામાંથી? દેવભૂમિ દ્વારકાની રચના છે એ જામનગર જિલ્લામાંથી થઈ હતી. આ જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે. દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે કઈ નદી કિનારે આવેલું છે? દ્વારકા છે ગોમતી નદી કિનારે આવેલું છે. પ્રશ્ન પૂછાય છે ગોમતી નદી કિનારે કયો જિલ્લો આવેલો છે અથવા દ્વારકા કઈ નદી કિનારે આવેલું છે? ગોમતી નદી કિનારે આવેલું છે. દ્વારકા એ હિન્દુ ધર્મના ચાર ધામોમાંથી એક છે અને 7 મોક્ષદાયી નગરીમાંનું દ્વારકા એક છે. ચાર ધામોમાંથી એક છે અને 7 મોક્ષદાયી નગરીમાંથી દ્વારકા એમાંનું એક છે. આ મંદિર જગત મંદિર પણ કહેવાય છે. મિત્રો, આ યાદ રાખજો કે દ્વારકા મંદિર છે શ્રી કૃષ્ણ, દ્વારકા મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. શું? જગત મંદિર એટલે દ્વારકા. ભારતમાં આદિ શંકરાચાર્ય એ સ્થાપેલ 4 પીઠો પૈકી પશ્ચિમમાં આવેલ શારદાપીઠ દ્વારકામાં છે. શારદાપીઠ આદિ શંકરાચાર્ય કેટલા પીઠો સ્થાપના કરી? તો કે 4 જેટલા સ્થાપના કરી છે પીઠોની. અને એમાંથી એક પીઠ છે એ પશ્ચિમમાં દ્વારકા જિલ્લામાં આવેલ છે. 8મી સદીમાં બંધાયેલ હતું આ જે શારદાપીઠ છે તે. આ મંદિરમાં 2 દ્વાર છે. મંદિર છે આપણે દ્વારકા શ્રી કૃષ્ણનું, તેમાં 2 દ્વાર છે, મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર. આ મંદિરની બાજુમાં રૂકમણીનું મંદિર આવેલ છે. દ્વારકા મંદિરની બાજુમાં રૂકમણીનું મંદિર આવેલ છે. કયું મંદિર? તો રૂકમણીનું મંદિર આવેલ છે. 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર દ્વારકા ખાતે આવેલ છે. નાગેશ્વર ક્યાં આવેલું છે? તો કે દ્વારકા ખાતે. એ 12 જ્યોતિર્લિંગમાંથી તે પૈકી એક છે નાગેશ્વર દ્વારકા ખાતે. અહીં સરકાર દ્વારા સાંસ્કૃતિક વન નાગેશ્વરનું બનાવવામાં આવ્યું છે. નાગેશ્વર ખાતે સાંસ્કૃતિક વન તરીકે નાગેશ્વર બનાવવામાં આવેલું છે. શ્રી કૃષ્ણે પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યું તે પહેલાં નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા. એવું પણ પૂછાય ક્યાં મહાદેવના આશીર્વાદ લીધા હતા શ્રી કૃષ્ણે? તો કે નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા. શંખોદ્વાર બેટ છે. શંખોદ્વાર બેટ એ દારૂકાવન છે. દારૂકાવન તરીકે શંખોદ્વાર બેટ ઓળખાય છે. શંખોદ્વાર બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. શંખોદ્વારને બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. શંખોદ્વાર છે બેટ દ્વારકા તરીકે કોને ઓળખાય છે? તો કે શંખોદ્વારને, જ્યાં શ્રી કૃષ્ણની પટરાણીનો મહેલ આવેલો છે. શ્રી કૃષ્ણની પટરાણીનો મહેલ ક્યાં આવેલો છે? તો કે બેટ દ્વારકા. અને બેટ દ્વારકા એ શંખોદ્વાર. શંખોદ્વાર બેટ પર આવેલા ગોપી તળાવની માટીને ગોપીચંદન તરીકે ઓળખાય છે. ગોપીચંદન તરીકે ઓળખાય છે ગોપી તળાવની માટીને.
ગોપી તળાવની માટીને ગોપીચંદન તરીકે ઓળખાય છે. શંખોદ્વાર બેટ પર આવેલા, બરોબર છે. ગોપી તળાવ છે એ ક્યાં આવ્યું છે? દ્વારકામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ગોપી તળાવ છે એક સુરતમાં પણ આવેલ છે. અહીં મત્સ્ય અવતારનું મંદિર છે. મત્સ્ય અવતારનું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. શ્રી કૃષ્ણે અહીં શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે. ઉદ્ધાર અહીં ભારે પ્રમાણમાં શંખ મળતા હોવાથી તેને શંખોદ્વાર પણ કહેવાય છે. શ્રી કૃષ્ણ જ્યારે મથુરા છોડી દ્વારકા આવ્યા ત્યારે અનર્થના પુત્ર રૈવતનું શાસન હતું. તો કે રૈવતનું શાસન હતું. પણ રૈવત છે કોનો પુત્ર છે? રૈવત છે અનર્થનો પુત્ર છે. અનર્થનો પુત્ર કોણ? રૈવત છે. તે સમયે રૈવતની રાજધાનીનું નામ કુશસ્થળી હતી. પછી રૈવતને હાર આપી કુશસ્થળીનું સમારકામ કરાવી તેને દ્વારવતી નામ આપ્યું હતું. અને સમયાંતરે દ્વારવતીનું દ્વારકા થયું છે. દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ. તેના અવશેષો ઇતિહાસકાર એસ આર રાવ 1980ના દાયકામાં પ્રાપ્ત થયા હતા. દ્વારકા નગરી છે એ દરિયામાં ડૂબી ગઈ. તેના અવશેષો કોને? એસ આર રાવ 1980માં પ્રાપ્ત થયા. દ્વારકા મંદિરમાં કેટલા થાંભલા છે? દ્વારકા મંદિરમાં 60 થાંભલા છે. કેટલા? 60 સ્તંભ કોલમ છે જે. અને દિવસમાં કેટલી વાર ધજા બદલાવાય છે? 3 વાર ધજા બદલાવાય છે. 13મી સદીમાં બંધાયેલું દ્વારકાધીશનું મંદિર કેટલા મીટર ઊંચું અને કેટલા માળનું છે? તો કે દ્વારકાધીશનું મંદિર છે એ 52 મીટર ઊંચું છે અને 7 માળનું મંદિર છે. કેટલા માળનું? 7 માળનું મંદિર છે. 52 મીટર ઊંચું છે અને 60 થાંભલા આવેલા છે. ચોથા માળે એટલે કે જે 7 માળ છે એ પૈકી ચોથા માળે અંબાજીની પ્રતિમા અને 5મા માળે કોતરણીવાળા 72 સ્તંભ પર લાડવા મંડપ છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડમાં કુંભલી સેંધવ વંશ આવેલ છે. ભાણવડમાં કિલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. ભાણવડ ખાતે દ્વારકામાં વલ્લભાચાર્ય ગોસાઈજીની બેઠક પણ ગુજરાત સરકાર દ્વારા અહીં નાગેશવન દ્વારકા ખાતે બનાવવામાં આવ્યું છે. ગોમતી નદીના તટ અને પંચ નદી તીર્થને જોડતો પુલ સુદામા સેતુ કહેવાય છે. સુદામા સેતુ ક્યાં આવ્યો છે? દ્વારકા જિલ્લામાં આવેલ છે. દ્વારકામાં ભાણવડમાં, બરોબર છે. ગોમતી નદીના તટ અને પંચનંદ તીર્થને જોડતો પુલને સુદામા સેતુ ઓળખાય છે. ઘુમલી છે. ઘુમલી ક્યાં આવ્યું છે? દ્વારકા જિલ્લામાં ઘુમલી છે એ તાલુકો છે. નવલખા મંદિર ક્યાં આવ્યું છે? નવલખા મંદિર દ્વારકા જિલ્લામાં ઘુમલી ખાતે આવેલું છે. નવલખા મંદિર ભાણવડ પાસે આવેલા ઐતિહાસિક નગર આવેલ છે. ઘુમલીની મુલાકાત વિદેશી યાત્રાળુ બજેશે એ મુલાકાત લીધી હતી. કોણે મુલાકાત લીધી હતી? બજેશે. તેમનો ગ્રંથ કયો છે? એન્ટિક વિઝ ઓફ કાઠિયાવાડ. ઘુમલી ખાતે આશાપુરા માતાનું મંદિર પણ આવેલ છે. અન્ય તો કે ગુજરાતમાં આવેલ મરીન નેશનલ પાર્ક વિસ્તાર જામનગર જિલ્લા સાથે દ્વારકા જિલ્લાના ઓખામંડળ સુધી વિસ્તરેલો છે. કચ્છના રણથી ઓખા સુધીના વિસ્તારમાં મેનગ્રોવ જંગલો આવેલા છે. ભારતમાં સૌથી વધુ આ જંગલો પશ્ચિમ બંગાળમાં અને બીજા ક્રમે
ગુજરાત માં આવેલ છે. મેનગ્રુવ જંગલો સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં અને બીજા ક્રમે ગુજરાતમાં આવેલ છે. શુદ્ધ ઘી માટે જાણીતું છે. શુદ્ધ ઘી માટે કોણ જાણીતું છે? ખંભાળિયા. ખંભાળિયા છે એ શુદ્ધ ઘી માટે જાણીતું છે. શની નદી. કેવી નદી? શની નદી. શનિ ડેમ આવેલ છે. રતન તળાવ બેટ દ્વારકા ખાતે આવેલ છે. રતન તળાવ કેવું છે? તો કે બેટ દ્વારકા ખાતે. પછી છે બરડા ડુંગરથી દક્ષિણ. બરડા ડુંગરથી દક્ષિણે પશ્ચિમ આવેલો દરિયા કિનારાના પ્રદેશને હાલાર તરીકે ઓળખવામાં આવે છે. જામનગરનો થોડોક ભાગ આ વિસ્તારમાં પણ આવી જાય છે હાલારમાં. બંદરો ક્યાં છે દ્વારકા જિલ્લામાં? ઓખા, બેટ દ્વારકા, પોશિત્રા, સલાયા અને વાડીનગર. કેટલા? આ 5 બંદર છે દ્વારકા જિલ્લામાં આવેલા છે. સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર ટર્મિનલ તરીકે કોને ઓળખવામાં આવે છે, એટલે કે કયા બંદરને? તો કે સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. સલાયા બંદર કેવું છે દ્વારકા જિલ્લામાં? અભયારણ્ય ક્યાં છે? સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં. કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો. કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો છે. જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો. મહાગંગા અભયારણ્ય કેવું છે? મહાગંગા અભયારણ્ય છે એ કલ્યાણપુર ખાતે આવેલું છે. કેવું છે? કલ્યાણપુર ખાતે મહાગંગા અભયારણ્ય આવેલું છે. અને ગાગા અભયારણ્ય કેવું છે? ગાગા અભયારણ્ય દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. મહાગંગા અભયારણ્ય છે કલ્યાણપુર ખાતે. ઉદ્યોગો વિશે જોઈએ તો ઉદ્યોગોમાં મીઠાપુર ખાતે સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે. ક્યાં? તો કે મીઠાપુર. ટાટા એટલે કે ટાટા કેમિકલનું કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે. બંદરોમાં બંદરો તરીકે ઓખા, બેટ દ્વારકા, પોશિત્રા, સલાયા અને વાડીનગર. આપણે હમણાં જોયું સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજ છે તો કે દ્વારકા નજીકના દરિયા કિનારેથી બોક્સાઇટ મળે છે. બોક્સાઇટ ક્યાં મળે છે? દ્વારકા નજીકના દરિયા કિનારે બોક્સાઇટ મળે છે. મીઠાપુર પાસેથી મિલિયોલાઇટ ચૂનાનો પથ્થર, જીપ્સમ અને કેલ્સાઇટ મળે છે. સંશોધન કેન્દ્ર કેટલા આવે છે દ્વારકા જિલ્લામાં? સંશોધન કેન્દ્ર છે દ્વારકા જિલ્લામાં તો કે ડાય ફાર્મિંગ રજિસ્ટ્રેશન ખંભાળિયા, ગુજરાત ફિશરીઝ એક્વેટિક સાયન્ટિસ્ટ ઓખા ખાતે, એન્ડિયોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શારદાપીઠ દ્વારકા ખાતે. વર્તમાન પ્રવાહ તરીકે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના હેઠળ દ્વારકા શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી થયું છે. દ્વારકાના ગાંધી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવશે. અને દ્વારકાના ગાંધી ખાતે ડિસેલિનેશનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કોસ્ટલ ટુરિઝમ અંતર્ગત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર. મેળવનાર શિવરાજપુર બીચ દ્વારકામાં આવેલ છે. ક્યાં આવ્યું છે? દ્વારકામાં આવ્યું છે શિવરાજપુર બીચ. બેટ દ્વારકા અને ઓખાને જોડતી અરબી સમુદ્ર પર ચાર પોઈન્ટ છપ્પન કિલોમીટર લંબાઈના સિગ્નેચર બ્રિજ છે. ગુજરાતની 3 દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે દ્વારકા, વેરાવળ અને ગોપનાથની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતની ત્રણ દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, દ્વારકા, વેરાવળ અને ગોપનાથ. ગુજરાતમાં જામનગર અને દ્વારકામાં આવેલ પિરોટન ટાપુને નેચર રિલેટેડ પ્રવૃત્તિ માટે ના પ્રવાસન કેન્દ્ર તરીકે ઓળખવામાં વિકસાવવામાં આવશે. ગુજરાતમાં જામનગર અને દ્વારકામાં આવેલ પિરોટન ટાપુને નેચર રિલેટેડ પ્રવૃત્તિ માટે પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ધન્યવાદ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી પહોંચાડજો, તેથી તેમને પણ લાભ મળી શકે.